ના જમાનામાં 1999 શો તો છે, જેને નેટફ્લિક્સ નો ક્રેઝ નહીં પણ શ્રીમાન શ્રીમતી નો ચસકો હોય, જેને ફેટ ફ્રી અને સુગર ફ્રી મીઠાઈઓ નહીં પણ માખણ વાળા રોટલા ખાવાનો ચસકો હોય, જે માત્ર જીન્સ ટી શર્ટમાં જ નહીં પણ સાદા કપડામાં પણ સરસ લાગતો હોય, જે મારી સ્વતંત્રતાને છીનવે નહીં પણ મારા દિલમાં જગ્યા બનાવવા માંગતો હોય, હું એવો માણસ શોધું છું, જે મારી સાડી પર પણ ફિદા હોય અને મારા જીન્સ ટી શર્ટના લુક પર પણ ફિદા હોય. આ મારું આ તારું એવું નહીં, આ આપણું સહિયારું કે ને, હું એવો માણસ શોધું છું. હા, હું 2020માં 1999 શોધું છું. માય પ્લેસ, યોર પ્લેસ, માય ચોઈસ, યોર ચોઈસ, આ બધું છોડીને યોર ચોઈસ પ્લીઝ. આવું કે હું એવો માણસ શોધું છું. કેઝ્યુઅલ ડેટિંગની દુનિયામાં મારો હાથ પકડીને આખી દુનિયાની સામે ચાલે ને, હું એવો માણસ શોધું છું. હું 2020માં 1999 શોધું છું, જે માત્ર મોબાઈલની સ્ક્રીન પર વોટ્સએપ ને ફેસબુકના મેસેજ મોકલે એવો નહીં પણ મારી સામે બેસીને આખી વાર્તા મને સંભળાવે, હું એવો માણસ શોધું છું. હા, હું 2020માં 1999 શોધું છું. અને આ એક સ્ત્રીનો ભાવ, ગુજરાતી સ્ત્રીનો ભાવ, એ આધુનિક સમયમાં દરેક પતિએ સમજવો જોઈએ અને એની બધી જ લાગણીઓને પૂરી કરવી જોઈએ. કેમ કે પોતાના માતા પિતા, પોતાનું ઘર, પોતાનો ભાઈ, પોતાનું ગમતું વાતાવરણ જ્યાં કોઈ એને રોકતું નથી, કોઈ એને ટોકતું નથી, એવા વાતાવરણમાંથી સીધો જ એ સાસરે જઈને પોતાની લાગણીને બદલે છે, ત્યારે દરેક સાસરી પક્ષવાળાએ પણ આ દીકરીનો ભાવ સમજી અને એ દીકરીની જેમ સંચવાય એવી લાગણી રાખવી જોઈએ. આવો આગળ વધીએ, કેટલાક ગુજરાતી ગીતોને એકસાથે સાંભળીએ.